નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું દિવસીય કાર્યક્રમમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા દિવસીય કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ પથરીનો દુખાવો ખાસ કરીને પ્રોસ્ટેટની તકલીફ અને કિડનીના દુખાવાને લગતી કોઈપણ પ્રકારની બીમારીઓ હોય છે રોગો હોય છે લક્ષણો કારણો અને તેને લઈને સારવારની અંગે આપણે માર્ગ્રેશન મેળવીએ છીએ દિવસીય કાર્યક્રમમાં અને દિવસીય કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છીએ પથરીના દુખાવાની પથરીનો દુખાવો થવા પાછળના શું કારણો જવાબદાર છે કેટલા પ્રકારની પથરી હોય છે કઈ રીતે તેની સારવાર શકે છે ફરીથી પથરી ન થાય તે માટે શું કરવું જોઈએ તમામ વિષયો અંતર્ગત આજે આપણે માર્ગદર્શન મેળવીશું અને આપણી સાથે માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દેવશ્ય હોસ્પિટલમાંથી ડોક્ટર શિલ્પી પટેલ ડોક્ટર શિલ્પી સ્ટુડિયોમાં સ્વાગત છે દર્શક મિત્રો દર્શક મિત્રો ડૉક્ટર શિલ્પી પાસેથી આપણે આ વિષય અંતર્ગત માર્ગદેશન તો મેળવીશું જ આ સિવાય આપને પણ કિડનીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે પ્રોસ્ટેટને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપણ આપણા પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો માર્ગદર્શન આપશે ડૉક્ટર શિલ્પી શરૂઆતમાં જ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે જયેશભાઈ મારું નામ છે મારો સવાલ છે ડોક્ટર સાહેબ ને કે મને છેલ્લા અઢી વર્ષ પહેલા મને દુખાવો ઉપડ્યો હતો અને પછી સોનોગ્રાફી તો ની પથરી નીકળી પછી એ વખતે મેં ડાયકોનું ઇન્જેકશન લીધું હતું પછી મને દુખાવો ના થયો પછી એક વર્ષ પછી અઢી વર્ષ પછી મને અત્યારે દુખાવો થયો એટલે અસાય દુખાવો હતો એટલે મેં કિડની હોસ્પિટલમાં ગયો ત્યાં આગળ મને સ્ટેન્ડ મુકવામાં આવ્યું છે અત્યારે અને છેલ્લા પંદર દિવસથી મને અંદર સ્ટેન્ડ છે તો દુખાવો તો નથી થતો પણ યુપીનમાં બ્લડિંગ ને આવું બધું ઘણી વાર થતું હોય છે તો આનાથી કોઈ કિડનીનું નુકસાન થાય ખરી બરાબર હવે અત્યારે તમે ફરીથી કહ્યું કે તમને સીધું હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યું છે તો તમારો કિડનીનો રિપોર્ટ વધારે હતો ક્રિએટિવની રિપોર્ટ કે એવું કંઈ હતું ના એવું કંઈ નહીં મને દુખાવો હતો એટલે લૂકાએ મને સ્ટેન્ડ મૂકી આપ્યું એને આપીને અને સવારે ખાધા પીધા કર બોલાવ્યો તો અને સાંજે મને રજા આપી દીધી પણ અત્યારે મને શું છે કે દુખાવો નથી થતો જે એક્ઝેક્ટ જગ્યા પર થતો હતો પણ અત્યારે યુરિનમાં બ્લડિંગ થાય છે ઘણી વાર તો એનાથી કઈ કિડની નુકસાન થાય ખરી તમને એક બીજી સલાહ આપીશ કે તમે તમારો એક સીબીસી અને ક્રિએટીની રિપોર્ટ પણ કરાવી લેજો સાથે એ નોર્મલ છે કે નહીં ખબર પડે હવે કદાચ નાની પથરી હોય અને એના સોજાના કારણે તમને સ્ટેન્ટ મૂક્યો હોય એવું બની શકે પણ જો વધારે સ્ટેન્ટ મૂક્યો હોય અને વધારે પડતી મુવમેન્ટ કરવામાં આવે તો સ્ટેન્ટ અંદર ઘસાતો હોય તો એના કારણે તમને પેશાબમાં લોય આવતું એવું બની શકે એટલે તમે તમારું પ્રોપર ચેકઅપ કરાવો ફરીથી એક્સરે કે સોનોગ્રાફી કરાવો બીજી એક એડવાઇઝ કરીશ કે સિટી સ્કેન કરાવો જો નાની પથરી હોય અને એક્સરે કે સોનોગ્રાફીમાં ના દેખાતી હોય તો સિટી સ્કેન કરાવવું જોઈએ ઘણી વખત એવું બને કે પથરી ના હોય પણ પથરીના ઇન્ફેક્શનના કારણે અથવા તો ઘણા લાંબા સમયથી પથરી ત્યાં નળીમાં રહેવાના કારણે એ નળી સાંકળી થઈ જતી હોય છે તો ફરીથી જ્યારે તમને દુખાવો થાય ત્યારે પથરી ના હોય પણ ઇન્ફેક્શનના કારણે પથરી સાંકડી નળી સાંકડી થઈ ગઈ હોય એના કારણે કિડની પર સારો એવો સોજો રહેતો હોય અને કિડની પર પરું થઈ ગયું હોય તો એવા કેસમાં તરત જ ઓપરેશન કરવું હોય તો પણ કરી ના શકાય કે ઇન્ફેક્શન ઘણું વધારે હોય તો તો એવા કેસમાં સ્ટેન્ટ મૂકીને અથવા તો એક નળી મૂકીને ઇન્ફેક્શન ઓછું કરવામાં આવે અને પછી આગળ નિદાન કરી અને આગળ એની સારવાર કરવામાં આવતી હોય છે એટલે તમારા કેસમાં હજુ પ્રોપર તમને શું કરવામાં આવ્યું છે કદાચ તમને સમજાવ્યું નથી અથવા તો પૂરું તમારું ડાયગ્નોસિસ થયું નથી પણ કિડનીમાં કિડનીમાં ઇન્ફેક્શન કે પરવું હશે એના કારણે સ્ટેન્ટ મૂકી દીધું હશે એવું બની શકે પણ હવે આગળ એક સીટી સ્કેન કરાવીને આગળ તમારે ડિસિઝન લેવું પડે કે શું તકલીફ છે એક્ઝેટ નળી સાંકડી છે કે પથરી છે કે શું છે જો નળી સાંકડી હોય તો પ્લાસ્ટિક સર્જરીથી એનું ઓપરેશન કરવામાં આવતું હોય છે ઘણી વખત લાંબા સમયથી પથરીના કારણે દુખાવો ના થયો હોય તમને પણ પથરીના કારણે ઇન્ફેક્શન થયું હોય એના કારણે કિડનીનું કાર્ય જતું રહ્યું હોય કિડનીમાં ફક્ત ને ફક્ત પરું જ હોય અને કિડનીનું કાર્ય બિલકુલ રહ્યું ના હોય તો એવા કેસમાં ઘણી વખત કિડની પણ કાઢવી પડતી હોય છે એટલે પૂરું નિદાન કર્યા પછી જ આગળ વધી શકાય રહી વાત તમને પેશાબમાં બ્લોય આવે છે તો ઘણી વખત સ્ટેન્ટ મૂક્યો હોય અને વધારે પડતું હલનચલન કરવામાં આવે વધારે પડતું તમે સ્કૂટર કે બાઇક પર મુસાફરી કરો તો સ્ટેન્ડ અંદર ઘસાય તો એના કારણે પેશાબમાં લોહી આવે એવું બની શકતું હોય છે એટલે પૂરું નિદાન કરાવીને તમારે સારવાર કરવી ખાસ જરૂરી છે જ્યારે તમને આટલી બધી તકલીફ છે તો ડોક્ટર શિલ્પીએ ખૂબ આ સિવાય આપ દૈવશી કિડની હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે. વધુ સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો પ્રશ્ન જણાવશો. નમસ્તે મેડમ. હા સે. છું મેડમ. મેડમ બે વર્ષ પહેલા મને ચાર થી દવા પીધા પછી નોર્મલ એવું રિપોર્ટમાં આવ્યું કે નથી પાછું છેલ્લા એકાદ મહિના પહેલા મને દુખાવો ઈપડ્યો અને પાછો રિપોર્ટ કર્યો તો બંને કિડનીમાં માં ચાર થી છ એમ ની એક બે જેવી કીધી અને એક મૂત્ર માર્ગ ની અંદર આઠ એમએમ જેવી કીધી છે તો અત્યારે છેલ્લા દવા દિવસ કોર્સ કર્યો અને છેલ્લા અઠવાડિયુંથી આયુર્વેદિક એક દવા લઉં છું તો કિડની અંદર દુખાવો થતો બંધ થયો અત્યારે મૂત્ર માર્ગ ની અંદર થોડો દુખાવો થાય છે જયારે પેશાબ કર્યા બાદ તો આ ફરીથી થયું કે આના માટે મારે શું ટ્રીટમેન્ટ લેવી કારણ કે ઘણી જગ્યાએથી ઘણા બધા સાલા સૂચનો અંદર ગૂંચવાડો થાય છે કે પ્રોપર આની ટ્રીટમેન્ટ મારે ક્યાં લેવી અને છ થી આઠ એમએમ છે એટલે ઓપરેશન પણ એટલી જરૂર રહેતી નથી એવું કેવું થાય છે તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી હવે જે તમે આગળ જણાવ્યું પ્રમાણે તમારે કિડનીમાં નાની ચાર થી છ એમ એમની પથરી છે બે ત્રણ પથરીઓ છે તો એના માટે રાહ જોવી હોય તો જોઈ શકાય પણ જે તમારે કિડનીની નળીમાં આઠ એમ એમની પથરી છે એના કારણે કારણ કે આપણી નળી બહુ જ સાંકડી હોય છે એનું નીચે જે પેશાબની કોથળીમાં એનું ઓપનિંગ હોય ચાર ચાર એમ જેટલું જ હોય છે હવે ઓલમોસ્ટ એના કરતાં ડબલ સાઇઝની પથરી નળીમાં આવીને ફસાઈ ગઈ છે હવે જ્યારે પથરી નળીમાં આવીને ફસાઈ ગઈ હોય તો એ તરફનો પેશાબ નીચે આવતો નથી કારણ કે રસ્તો નીચે બંધ થઈ ગયો હોય છે બીજી તરફનો કિડનીનો માર્ગ ખુલ્લો હોય લે એ બાજુથી પેશાબ નીચે આવે તમે ઓલરેડી એક મહિનાથી દુખાવો સહન કરી રહ્યા છો પ્લસ પંદર વીસ દિવસ તમે દવા પણ લીધી છે સાથે તમે કહ્યું એમ આયુર્વેદિક દવાઓ પણ લીધી છે પણ ઘણી વખત આવી આયુર્વેદિક દવાઓથી કે બીજી કોઈ બી ઉકાળો કે દેશી દવાઓથી પથરી ઓગળતી હોતી નથી ઘણા કેસમાં આપણે માનીએ છીએ કે ઘણા બધા સલાહ આપે કે આપણે આ ઉકાળો લો અથવા તો આ પીવો તો એનાથી પથરી ઓગળી જશે પણ ઘણી વખત જ્યારે પથરી બહુ જ હાર્ડ હોય પથરી શેની છે આપણને ખબર નથી પણ પથરી ઘણી હાર્ડ હોય તો એ પથરી ઓગળતી હોતી નથી અને એ પથરી ઓગળે નહીં અને આપણે બીજી દવાઓ લીધા જ કરીએ પેશાબ વધારે બને એવી દવાઓ લે ઘણી વખત આપણને ડાયુરેટિક દવાઓ આપવામાં આવે છે કે જેથી પેશાબ વધારે બને પણ પેશાબ વધારે બને કિડનીમાં પણ નીચે રસ્તો જ બંધ છે તો પેશાબને નીકળવાની કોઈ જગ્યાએ જગ્યા જ નથી રહેતી એટલે ધીરે 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 કિડની ફૂલતી જાય પેશાબનો ભરાવ થાય એટલે એમાં ઇન્ફેક્શન થાય અને ધીરે ધીરે બીજી તકલીફો વધતી જતી હોય છે એ ઇન્ફેક્શન બ્લડમાં જાય કિડની પોતાનું કામ કરવાનું બંધ કરે તો ક્રિએટિનિન રિપોર્ટ વધે અને જો આ જ પરિસ્થિતિ ઘણો જ લાંબો સમય રહે તમે પેઇન નથી થતું એટલે તમે પેઇન માટે કંઈ કરતા નથી અને આ જ પરિસ્થિતિ લાંબો સમય રહે તો ઘણી વખત કિડનીનું કાર્ય ઓછું થઈ જતું હોય છે એમ લાગે કે પાંચ છ એમ એમની પથરી શું કરશે પણ જ્યારે પથરી નળીમાં ચોંટેલી હોય ફસાયેલી હોય અને તમે જો એની સારવાર નથી કરતા તો એ ધીરે ધીરે કિડનીને ડેમેજ કરી શકે છે અને આ બધી દવાઓથી પથરી ઓગળતી હોતી નથી એ દવાઓથી કદાચ એવું બને કે તમને પેશાબ વધારે થાય પથરી છૂટી હોય તો નીકળી જાય સ્મૂથ હોય તો નીકળી જાય પણ એવા કેસમાં જ્યારે નીકળે નહીં પથરી ચોંટેલી હોય તો પછી એ કિડનીને વધારે ડેમેજ કરતી હોય છે તો તમારા કેસમાં ઓલરેડી તમે પંદર વીસ દિવસ દવા લીધી છે તો ફરીથી તમારે સોનોગ્રાફી કરાવીને જોવું જોઈએ કે પથરી એ જ જગ્યાએ છે કે ખસી છે કે કિડની પર કેટલો સોજો છે કેટલું ઇન્ફેક્શન છે જો કિડની પર સોજો રહેતો જ હોય ઇન્ફેક્શન રહેતું હોય પથરી નળીમાં જ ચોંટેલી હોય તો પછી નીકળવાની શક્યતા હોતી નથી તો તમારે લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે એન્ડોસ્કોપીથી દૂરબીનથી પથરીને કઢાવી નાખવી જોઈએ મૂત્રમાર્ગમાં એટલે કે નળીમાં જ્યારે પથરી હોય તો નાની પથરી હોય અથવા નીચેના ભાગમાં મિડ પાર્કમાં હોય અથવા તો ઉપરના ભાગમાં હોય અત્યારે આપણી પાસે લેટેસ્ટ ટેકનોલોજી હોય છે જેને આરઆઈઆરએસ ટેકનોલોજી કહેવાય એક દોરી જેવું પાતળું દૂરબીન પેશાબની જગ્યાએથી જ અંદર જાય મૂત્ર નળી સુધી પહોંચી જાય અને પથરીને ત્યાંને ત્યાં આપણે ભૂકો કરીને કાઢી શકીએ છીએ એક જ દિવસ રોકાવવું પડે શરીર પર ક્યાંય વાડકાપ આવે નહીં અને તમે પથરીમાંથી મુક્ત બની જાઓને તમારી કિડનીમાંથી કિડનીને જે ડેન્જર થતું હોય મતલબ જે ખતરો હોય ઓછો થઈ જાય કિડની તમારી ખરાબ થતી અટકી શકે છે એટલે જ્યારે નળીમાં પથરી હોય ઓલરેડી પંદર વીસ દિવસ રાહ જોઈ ચૂક્યા હોય તો પછી હવે વધારે નહીં રાહ જોતાં આગળ જે જરૂરી બાકીના રિપોર્ટ કરાવી અને તમારે આગળ વધવું જોઈએ

સ્નાયુ નો દુખાવો હોય શકે અથવા તો તમને કિડની પથરી નો દુખાવો પણ હોય શકે તો તમારા કેસમાં પ્રોપર તમારે એક્સરે અને સોનોગ્રાફી કરાવવું જોઈએ કે જેના ઉપરથી તમને ખબર પડે કે પથરી છે કે જી

હમ તમારા વાઇફને પથરી બને છે અને નીકળી પણ જાય છે પણ ફરીથી એમને વારંવાર પથરી ના બને એના માટે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ પથરી ફરીથી ના બને એના માટે તમારે વારં ખોરાકમાં ઘણી બધી પરેજ રાખાવી જોઈએ કે જેથી જે વધારે ઓક્ઝાલાઇટ મળે છે કેલ્શિયમ મળે છે એવા પદાર્થો બંધ કરવા જોઈએ ટામેટા છે ભાજી છે આઈસ્ક્રીમ છે દૂધની પ્રોડક્ટ છે એમાં દહીં છાશ લઈ શકાય બાકી બીજી દૂધની બનાવટો બંધ કરવી જોઈએ મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને બીજી એક સલાહ આપીશ કે પથરી શેના કારણે બને છે એનું કારણ શોધી અને એના ઉપર આગળ વધવું જોઈએ પાણી દિવસમાં દસથી બાર ગ્લાસ પીવું જોઈએ એટલે પથરી શેના કારણે બને છે એને માટેના જે જરૂરી રિપોર્ટ છે એ કરાવવા જોઈએ કેલ્શિયમ ફોસ્ફરસ યુરિક એસિડની એક પેરાથાઇરોઇડ ગ્રંથિનો રિપોર્ટ કે ઘણી વખત એની હાઈપર એક્ટિવિટીના કારણે પણ વધારે પથરીઓ બનતી હોય છે તો ખાસ જરૂરી રિપોર્ટ કરાવો પાણી વધારે પીવો ખોરાકમાં ધ્યાન રાખો કે જેથી પથરી બનવાનું પ્રમાણ ઓછું થઈ જાય અને બીજું એક કે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો દર છ મહિને ચેકઅપ કરાવો કે જેથી કરીને પથરી કેટલી બને છે ખબર પડે ઘણી વખત પથરી બને છે અને નીકળી જાય છે એટલે આપણે ખુશ થતા હોઈએ છીએ આગળ રિપોર્ટ પણ કરાવતા નથી પણ એવું બને કે એક પથરી નીકળી ગઈ અને બીજી એક પથરી મોટી પથરી કિડનીમાં રહી ગઈ હોય કે ડેમેજ કરતી હોય તો તમારે રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ જોઈએ ઘણી વખત પથરી નીકળી જાય એટલે આપણે આપણે સંતોષ માનીએ છીએ કે ચલો પથરી નીકળી ગઈ હવે કંઈ કરવાની જરૂર નથી પણ એ સિવાયની પથરી જો કિડનીમાં કે નળીમાં હોય તો એ કિડનીને ડેમેજ કરી શકે છે એટલે જ્યારે પણ પથરી બને છે નીકળી જાય છે તો રેગ્યુલર ચેકઅપ તો તમારે કરાવતા જ રહેવું જોઈએ અને ફરીથી પથરી ના બને એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ ડોક્ટર શિલ્પીએ ખૂબ સરસ આપને માર્ગદર્શન આપ્યું છે આપ દેવશ્ય કિડની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની પર રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના નરુડા પોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે વધુ એક દર્શક મિત્ર આપની સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે જી આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવશો જી અને આપનો સવાલ જણાવો મારે કિડનીમાં દસ એમ એમની પથરી છે તો એના માટે શું કરવું પડે કિડનીમાં તમારે દસ એમ ની પથરી છે સાથે બીજી કોઈ તકલીફ થાય છે પેશાબમાં બળતરા થાય ઉલટી ઉબકા જેવું થાય જ્યારે દસ એમ એમની પથરી છે એ સાથે બીજી તકલીફ પણ હોય અને તમારે ક્રિએટિનિન લેવલનો રિપોર્ટ કરાવવો જોઈએ યુરીનનો રિપોર્ટ કરાવવો જોઈએ જો એમાં ઇન્ફેક્શન આવતું હોય ક્રિએટીન લેવલ વધતું હોય તો તમારે પથરીની તાત્કાલિક સારવાર કરીને એને કઢાવવી જોઈએ ઘણી વખત દસ એમ એમની પથરી હોય ખૂણામાં ચોંટી ગઈ હોય એટલે દુખાવો ના કરતી હોય પણ જો એની સારવાર કરવામાં ના આવે તો એ અંદર ધીરે ધીરે ડેમેજ કરી શકે છે

હેલો હા બોલો બોલો હા હવે હાઇમે અમુક ટાઈમે એમના અમુક ટાઈમે હજુ પણ પથરીનો દુખાવો જે ઓપરેશન કરાયું છે ત્યાં આગળ દુખાવો થતો હોય છે એ કિડનીમાં ઓગણપચાસ એમ એમ ની પથરી તોડાઈ કઢાઈ તો કિડની અઠ્યાવીસ ટકા વર્કિંગ કરે છે બાજુની કિડનીમાં ચોવીસ ટકા બાજુની કિડનીમાં 24 mm ની બીજી પથરી છે જ તો હવે એય बाजूની પથરીનો इलाज અને આમો કિડની વર્કિંગ કરવાના इलाज માટે જણાવશું હવે જ્યારે 24 mm ની પથરી છે તો એને પણ કઢાવી જોઈએ અને જે તરફ ઓપરેશન કર્યું છે ત્યાં દુખાવો રહે છે તો બની શકે કે ત્યાં પણ ફરીથી નાની નાની પથરી બનવાની શરૂઆત થઈ ચૂકી હોય કારણ કે તમે એક વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું પછી જો વચ્ચે ચેકઅપ ના કરાવ્યું હોય અને પૂરતું ધ્યાન ના રાખ્યું હોય ખોરાકમાં પરેજ ના રાખી હોય તો એ તરફની કિડનીમાં ફરીથી પથરી બનવાની શક્યતા થઈ શરૂઆત થઈ ગઈ હોય અને એના કારણે પણ દુખાવો થતો હોય એટલે જ્યારે પથરીનું એક વખત ઓપરેશન કરાવીએ પછી રેગ્યુલર એની પર ધ્યાન રાખવું જોઈએ અને દર છ મહિને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કે જેથી કરીને ફરીથી પથરી ના બને આપણને એમ થાય કે એ તરફ તો ઓપરેશન કરાવી દીધું હવે કોઈ ચિંતા નહીં પણ એ જ કિડનીમાં ફરીથી પથરી પણ બનતી હોય છે આપણે પાણી વધારે ના પીએ ખોરાકમાં પરે જ ના રાખીએ રૂ પૂરતું ચેકઅપ ના કરાવીએ તો ફરીથી પથરી બનતી જ હોય છે તો પછી ફરીથી પણ એમાં ડેમેજ થઈ શકે છે એટલે જ્યારે પણ ફરી એક વખત ઓપરેશન કરાવ્યું છે તો પછી ફરીથી એમણે દર છ મહિને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ

હવે આગળનો પ્રશ્ન એ છે કે ઓપરેશન કરાવ્યું છે પથરી નીકળી ગઈ છે તો હવે ફરીથી પથરી ના થાય એની માટે દર છ મહિને એમને ચેકઅપમાં લઈ આવવા જોઈએ એમને કદાચ સમજાવવામાં આવ્યું જ હશે કે દર છ મહિને રેગ્યુલર ચેકઅપમાં આવવું જોઈએ અને એ સિવાય ફરીથી પથરી ના થાય એના માટે ખોરાકમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ટામેટા છે આઈસ્ક્રીમ છે ટોટલી બંધ કરવાના લીલા પાંદડાવાળા શાકભાજીનું પ્રમાણ પચાસ ટકા કરી દો દૂધની બનાવટો ટોટલી બંધ કરી દો એમાં દહીં છાશ ઘી માખણ ચાર વસ્તુ લઈ શકો એ સિવાય ચીઝ પનીર માવાની મીઠાઈ એ બધું બંધ કરવું જોઈએ ઠંડા પીણા છે જે કોલ્ડ ડ્રિંક્સ છે સોફ્ટ થમ્સઅપ પેપ્સિકોલા એ બધા જે સોફ્ટ ડ્રિંક્સ છે એ બંધ કરવા જોઈએ ચા કોફીની આદત હોય તો દિવસમાં એક જ વખત એ પણ બંધ કરવું જોઈએ બહારના જંક ફૂડ બંધ કરવા જોઈએ કારણ કે એમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે એટલે ખાવામાં પણ મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ દિવસમાં મિનિમમ દસથી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ આ સિઝનમાં સમર હોય તો થોડું વધારે પાણી પીવું જોઈએ એ સિવાય એમણે રેગ્યુલર ઇન્ટરવલે પાણી પણ પીતા રહેવું જોઈએ લીંબુ શરબત છે મોસંબી છે એવા જ્યુસનું પ્રમાણ પણ વધારી શકાય અને આ રીતે ખોરાકમાં ધ્યાન રાખો જો ના કરાવ્યો હોય તો ફરીથી પથરી શેના કારણે બને છે એના આપણે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ કેલ્શિયમ ફોસ્ફરક યુરિક એસિડ તો એ રિપોર્ટ કરાવવા જોઈએ કે જેથી કરીને ખબર પડે કે એમાંથી તો કોઈ કારણ નથી ને પથરી બનવાનું તો આટલી વસ્તુ ધ્યાન રાખી અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેશો તો એના માટે સારું રહેશે ફરીથી પથરી ન થાય તે શું ધ્યાન રાખું એનો ડોક્ટર શિલ્પી ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે સવાલ શું છે હેલો જી આપનો વાત સંભળાઈ રહ્યો છે આપનું નામ જણાવો અને આપનો સવાલ જણાવો ગોપાલભાઈ બોલું જયપ જી અને આપનો પ્રશ્ન શું છે મારે જમણી સાઈડના પગમાં દુખે છે તો પથરી હોય છે મેં ક્યાં બતાવ્યું નથી રાતનું થાળી દુખે છે બરાબર તમને દુખે છે એ સાથે પેશાબમાં બળતરા ઉલટી ઉબકા એવું કંઈ થાય છે ના એવું કશું નથી થતું બરાબર પણ તમને જમણી બાજુ પડખામાં જો દુખાવો રહ્યા કરતો હોય તો એક વખત એક્સરે અને સોનોગ્રાફી કરાવીને ચેક કરી લેવું જોઈએ કે પથરી છે કે નહીં જ્યારે પણ પથરી હોય ત્યારે પણ આ રીતે પડખામાં દુખાવો થતો હોય છે

ની પૂરો સવાલ જણાવશો આપણી દીકરીને પથરી છે કેટલા ની પથરી છે કેટલા mm ની કેટલા ની પથરી ની પથરી છે બરાબર પાંચથી છ એમ એમની પથરી હોય તો વધારે પાણી પીવાથી પથરી નીકળવાની શક્યતા હોય છે પણ જો પથરી ના નીકળે દુખાવો રહે ઇન્ફેક્શન રહે પેશાબમાં બળતરા રહે તો પછી તમારે આગળ એનું નિકાલ કરાવવો જોઈએ અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ જો પંદર એક દિવસ પછી પથરી ના નીકળે વધારે પાણી પીવા છતાં પણ તો ફરીથી એકવાર સો સોનોગ્રાફી કરાવીને ચેક કરવું જોઈએ કે પથરીનું સ્ટેટસ શું છે ત્યાંને ત્યાં છે કે ખસી છે કે નહીં અને જો કિડની પર સોજો રહેતો હોય તો પછી એ પથરી કઢાવવી જોઈએ બિલકુલ ખૂબ સરસ માઇગ્રેશન ડૉક્ટર શિલ્પી આપને આપ્યું છે આ સિવાય આપ દેવસીય કિડની એન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે ડૉક્ટર શિલ્પી આપની પાસેથી એ સવાલનો જવાબ જાણવા માગીશ કારણ કે મોટા મોટાભાગે લોકોમાં એવો પ્રશ્ન રહેતો હોય છે કે પથરી હોય તો ઉકાળો અથવા બિયર પીવાથી પથરી મટી જતો હોય છે તો એમાં સત્ય કેટલું છે હા અત્યારે ઘણા બધા કેસમાં એવું જ ચાલે છે હમણાં એક ભાઈએ બી પ્રશ્ન આપણને પ્રશ્ન કર્યો કે મને આજુબાજુવાળા બધા બહુ સલાહ આપે છે કે આ લો પેલું લો એનાથી નીકળી જશે પણ જિજ્ઞાસા એમાં એવું છે કે તમારો પ્રશ્ન બહુ સરસ છે કે ઘણી વખત આ જે લોકો ક્લેમ કરતા હોય છે કે આ દવા પીવો કે આ ઉકાળો પીવો તમારી પથરી ઓગળી જ જશે પણ એ બિલકુલ સત્ય નથી હોતું પથરી ઘણી વખત એટલી હાર્ડ હોય છે એની ડેન્સિટી એટલી બધી વધારે હોય અમે સીટી સ્કેન કરાવીએ ત્યારે ખબર પડતી હોય છે કે પથરી બહુ જ હાર્ડ છે હવે એટલી હાડપથરી કોઈપણ ઉકાળાથી કે કોઈપણ દેશી દવાથી નીકળવાની શક્યતા હોતી જ નથી ઉપરથી એના કારણે એવું થાય કે એનાથી ડાયુરેટરીક ઇફેક્ટ આવે એટલે કે કિડનીમાં પેશાબ વધારે બને એટલે કિડની પર સોજો ઘણી વખત વધતો જતો હોય છે ધીરે 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 કિડની પર પેશાબનો ભરાવો થયા કરે એટલે કિડની એનું કામ કરવાનું બંધ કરે સિરમ ક્રિએટિનિ લેવલ વધતું જાય અને એના કારણે જો આ પરિસ્થિતિ લાંબો સમય રહે તો કિડની ફેલ પણ થઈ જતી હોય છે ટેમ્પરરી ફેલ થઈ જાય એવું કહી શકાય અને ઘણી વખત પેશન્ટ આવી બે ત્રણ મહિના રાહ જોયા પછી અમારી પાસે આવે ત્યારે જોઈએ તો ક્રિએટિવ લેવલ એટલું વધી ગયું હોય કે ડાયરેક્ટ ઓપરેશન કરવું હોય તો પણ શક્ય બનતું નથી એટલે એવા કેસમાં પછી અમારે એક સ્ટેન્ટ મૂકી દેવો પડતો હોય છે અથવા તો અહીંયા પડખામાંથી એક નળી મૂકી દેવી પડતી હોય છે જેને અમે પીસીએન કહીએ કે કિડની પરથી ઇન્ફેક્શનને સોજો ઓછો થાય અને પછી કિડનીનો રિપોર્ટ નીચે આવે પછી ઓપરેશનમાં આગળ વધીએ ઘણી વખત ક્રિએટીને એટલું બધું વધી ગયું હોય અને સાથે બીજા એટલા કોમ્પ્લિકેશન્સ બી એડ થયા હોય તો એવા કેસમાં સ્ટાર્ટિંગમાં એક બે વખત ડાયાલિસિસ પણ કરવું પડતું હોય છે અને ડાયાલિસિસ કર્યા પછી કિડનીનો રિપોર્ટ નોર્મલ આવે પછી જ પ્રોપર ઓપરેશન કરી શકાતું હોય છે એટલે ઘણી વખત પેશન્ટ આવી બધી માન્યતાઓના કારણે એટલો બધો સમય ખોટો કરે અને પોતાની કિડનીને એટલું ડેમેજ કરે અને પછી હોસ્પિટલ પહોંચે ત્યારે ઓલરેડી ઘણું બધું ડેમેજ થઈ જ ગયું હોય છે એટલે આપણને સારું લાગે કે ચલો આ પીવાથી પથરી નીકળી જશે એટલે આપણે એવું કરતા હોઈએ છીએ પણ એ ઘણી વખત આપણને મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે એટલે આ બધી એનાથી તો બચવું જ જોઈએ અને જે તમને તકલીફ છે એનું પ્રોપર નિદાન કરાવીને એની સારવાર કરવી જોઈએ બિલકુલ બધી કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું ને આપનો સવાલ શું છે બેન નમસ્કાર ચૌધરી રમેશભાઈ બોલું નરાસર બનાસકાંઠા પાલનપુર થી જી રમેશભાઈ આપનો સવાલ જણાવો હા મારે ડાબી કિડની અંદર ની પથરી શું હોય કે એમાં ગમે તે દુખાવો થાય ખર્ચો દુખાવો થાય એટલે જયારે સોનોગ્રાફી કરાવી એટલે અગિયાર એમ એમ પથરી ડોક્ટર સાહેબ કીધું છે એટલે ગોળી લેવાથી નીકળશે કે ન નીકળે એટલું જાણવા માંગતો હવે હવે જ્યારે અગિયાર એમ એમની પથરી છે તો એની જાતે દવાથી નીકળવાની શક્યતા ઘણી ઓછી છે અમે આગળ બી જણાવતા હોઈએ એ છે એ પ્રમાણે પાંચથી છ એમ એમ સુધીની પથરી વધારે પાણી પીવાથી નીકળવાની શક્યતા હોય છે પણ જ્યારે એના કરતાં ઘણી મોટી પથરી હોય તો નળી જ ઓલરેડી એટલી સાંકળી હોય કે એટલી મોટી પથરી નીકળવાની શક્યતા બહુ જ ઓછી હોય છે અને પથરી કિડનીમાં ચોટી જાય તો ધીરે ધીરે એ મોટી પણ થતી હોય છે અને કિડનીને ડેમેજ પણ કરતી હોય છે એટલે આટલી મોટી પથરી એની જાતે દવાથી કે ગોળીથી નીકળવાની શક્યતા બહુ જ ઓછી છે જી બિલકુલ સિવાય આપ દિવસે કિડનીલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો કાર્યક્રમમાં આજે આપણે વાત કરી પથરીના દુખાવાની ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર શિલ્પી આપ્યું ડોક્ટર શિલ્પી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા ખુબ સરસ માર્ગદર્શન આપ્યું આભાર દિવસી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું નવા એક વિષય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર